વિદ્યાર્થીઓ આજે આપણે ત્રેવીસમી કાવ્ય લઘુ કાવ્યો દુહા મુક્તક હાઇકુનો અભ્યાસ કરશું કવિ છે રઈસ મણિયલ જન્મ થયો છે 1987 1966 જુઓ આ કાવ્યની અંદર લઘુ કાવ્ય છે આપણા ગુજરાતી સાહિત્યના જે નાના નાના આપણા પદ્ય સાહિત્યના નાના નાના સ્વરૂપો છે એમાં સૌથી પહેલાં દરેક કવિએ કવિનો પરિચય આપેલો છે અને જુદા જુદા કવિએ દુઆ છે મુક્તક છે હાઈકુ રચેલા છે તો સૌથી પહેલાં રહીશ મળિયાનો પરિચય મેળવીએ રહીશ મળનું મૂળ વતન વલસાડ પાસેનું પારડી ગામ છે તેઓ એમડી બાળરોગ નિષ્ણાંત થયેલા છે કે એમડી એટલે કે બાળરોગના નિષ્ણાંત કાફિયા નગર શબ્દ મારા સ્વભાવમાં જ નથી અને નિહાળતોજા તેમની કૃતિઓ છે અસ્તિત્વ અને વ્યક્તિત્વ ગઝલ રૂપ અને વિવેચનના ગ્રંથો છે બાળ ઉછેરની બારાકડી તેમનું બાળ ઉછેરનું નોંધપાત્ર પુસ્તક છે કે જુદા જુદા સાહિત્ય સ્વરૂપો એમણે આપણા ગુજરાતી સાહિત્યને આપેલા છે એમને મુક્તક આપ્યું છે મુક્તક એ કાવ્ય સાહિત્યનું લઘુ સ્વરૂપ છે કે મુક્તક એ શું છે કે આપણા ગુજરાતી સાહિત્યમાં નાનું એવું સ્વરૂપ છે કે મુક્તક એટલે એક પ્રકારનું મોતી કે મોતીને જેમ મુક્તપણે એમાં વિચારોનું જે આલેખન કરવામાં આવે છે શબ્દોનું મુક્તપણે અને ઓછા શબ્દોની ભાવ ભાવની રીતે સુંદર વિચારની રીતે કિંમતી એવા એવી રીતના એ મુક્તક છે એ કવિ છે વર્ણવતા હોય છે બે ચાર કે છ પંક્તિઓમાં લાગવથી કવિ વિષય કે સંવેદનને રજૂ કરતા હોય છે કે ક્યારેક બે કે ક્યારેક ચાર કે ક્યારેક છ પંક્તિઓની અંદરથી લાગવ એટલે કે ટૂંકાળથી કવિ શું કરે છે કે જે વિષયને આધાર લઈને એ લોકો મુક્તક લખતા હોય સંવેદન એટલે કે લાગણીને લઈને એ શું કરતા હોય છે મુક્તકને રજૂ કરતા હોય છે આ જગત કે આ જીવનની અંદર શું જોવા મળે છે સતત સંઘર્ષો એટલે કે મુશ્કેલી જોવા મળે છે અને આપણને શું કરવાનું છે હિંમત હાર્યા વગર સતત આપણને આગળ વધવાનું છે સુખ અને દુઃખ તો એક સિક્કાની બે બાજુ છે સુખમાં છકી નથી જવાનું અને દુઃખમાં તૂટી નથી જવાનું કે સુખ અને દુઃખ તો શું છે કે એક સિક્કાની બે બાજુ જેવા છે કે જે જીવન છે કેવું છે ગતિશીલ ચક્ર જેવું છે ક્યારેક સુખ આવે ક્યારેક દુઃખ આવે એટલે કે સુખની અંદર છકી ન જવાનું એનો મતલબ કે સુખની અંદર અભિમાનમાં આવી જવાનું નહીં અને દુઃખમાં તૂટી ન પડવાનું એટલે કે દુઃખમાં હિંમત હારવાનું નહીં આ દુનિયામાં એવો કોઈ મુગટ એટલે કે એવી જવાબદારી નથી કે જેમાં ભાર ન હોય કે અહીંયા કને કવિ શું કહે છે કે આ દુનિયામાં એવી કોઈ પણ મુગટ બન્યો જ નથી કે જેને પહેરવાથી આપણને ભાર ન લાગે એટલે કે જે વ્યક્તિ જવાબદારી લેશે એને શું કરવું પડશે કે એનો સામનો કરવાનો જ છે અને એ જવાબદારીને કવિ શું કહે છે કે આનંદથી એ ભારને પણ વહન કરવાનો ભાવ આ મુક્તમાં છે કે એ જવાબદારીને આનંદથી નિભાવવાની છે એ વસ્તુ કવિએ મુક્તકની અંદર કીધી છે બીજા કવિ છે બરકત વિરાણી એનું ઉપનામ છે બેફામ જન્મ થયો છે પચીસ અગિયાર ઓગણીસો ને ત્રેવીસ અને મૃત્યુ છે બે એક ઓગણીસો ને ચોરાણુંમાં માં બેફામનું મૂળ નામ બરકત અલી ગુલામ હુસેન વિરાણી હતું જો તમને આ ઘણી બધી વખત એક બે વાક્યમાં પૂછાય એવો પ્રશ્ન છે કે કવિનું મૂળ નામ શું છે અને એમ પણ પૂછાય કે બરકત વિરાણી કવિનું ઉપનામ શું છે તો આ તમને બંને યાદ રાખવાનું છે તેઓ ભાવનગર જિલ્લાના ગાંગડી ગામના વતની હતા આકાશવાણી મુંબઈમાં કોઈ કે કોઈ પણ બીજા નિયંદ્ર કરવાના તો એ એડિટર તરીકેની એની કામગીરી પછી એ નિવૃત્ત થયા હતા માનસ માનસરઘટા અને પ્યાસ એમના ગઝલ સંગ્રહો છે એમની આગ અને અજવાળા તથા જીવતા સુર વાર્તાઓ પ્રકાશિત થયેલી છે રસ સુગંધ ભાગ એક અને ભાગ બે એમની નવલકથાઓ છે આ મુક્તકમાં કર્મનો મહિમા છે માણસની સફળતા એની હાથની રેખાઓમાં નહીં પણ એની મહેનતમાં હોય છે કે આ મુક્તકની અંદર બેફામ મુક્તક આપેલું છે અને એ મુક્તકની અંદર કવિએ કોનો કામનો મહિમા પુરુષાર્થનો મહિમા કર્યો છે કે માણસની જે સફળતા છે એ કયા આધાર આધારે સફળ થાય છે તો એ મહેનતના કારણે સફળ થાય છે એ નસીબના કારણે સફળ થતો નથી કે એની સફળતાની રેખાઓ છે એની હાથની અંદર હોતી નથી કોઈ ઇમારત બનાવતા પહેલાં એનો નકશો બનાવવામાં આવે છે પરંતુ નકશો એ ઇમારત નથી કે જે એના માટે ઉદાહરણ આપ્યું છે કે કોઈ આર્કિટેક્ટ છે એ શું કરશે ઇમારત બનાવવા માટે સૌથી પહેલાં નકશો તૈયાર કરશે પરંતુ નકશો એ કાંઈ ઈમારત નથી હવે એને ઇમારત બનાવવા માટે શું કરવું પડશે એનું ચળતર કરવું પડશે એટલા માટે એને મહેનત કરવું પડશે એમ નસીબ એ જીવન નથી એટલે કે નસીબ ઉપર બેસી રહેવાથી આપે કંઈ આગળ વધવાના નથી જીવન તો માણસની મહેનત અને પ્રયત્નથી જ બને બને છે છે કે કે જીવન માણસને સતત મહેનત કરવી પડે અને સતત પ્રયત્નો કરવા પડે તો જ જીવનની અંદર સાચી સફળતા મળતી હોય છે હવે એના પછી છે મુરલી ઠાકોર જન્મ થયો છે ઓગણીસો દસ અને મૃત્યુ છે ઓગણીસો ને પંચોતેર ત્યારબાદ આકાશવાણીમાં ગુજરાતી કાર્યક્રમોના નિર્માતા બન્યા હતા સફર અને બીજા કાવ્યોમાં તેમના કાવ્યો સંગ્રહાયા છે મેળો તેમના બાળગીતોનો સંગ્રહ છે પ્રેમલ જ્યોતમાં તેમની વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે ગાંધીવાણી નામે તેમનો અભ્યાસ ગ્રંથ પ્રસિદ્ધ થયો છે હવે અહીંયા કને એમને નાનું એવું હાઈકો આપેલું છે એ આગળ આપણે સમજશું અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ જન્મ થયો છે અગિયાર અગિયાર ઓગણીસો ને સાડત્રીસ મૃત્યુ છે એકત્રીસ સાત ઓગણીસો ને એક્યાસીમાં માં અનિરુદ્ધ લાલજીભાઈ બ્રહ્મભટ્ટનું વતન વિરમગામ પાસેનું દેત્રોજ છે તેઓ અધ્યાપક તરીકે કાર્ય કરતા હતા કવિ વિવેચક વાર્તાકાર અને નિબંધકાર તરીકે તેઓ જાણીતા છે કે ઘણા બધા સાહિત્ય સ્વરૂપો છે કે વિવેચકના છે કવિ એટલે કવિતાઓ રચી છે વાર્તાઓ રચી છે નિબંધો રચ્યા છે કિમપી એમનો વાર્તા સંગ્રહ છે ટેશન વાર્તા સંગ્રહ છે નામરૂપમાં તેમના ચરિત્ર નિબંધો છે કિમપી એમનો કાવ્ય સંગ્રહ છે ચલ મન વાટેગાટેના ચાર ભાગમાં તેમની નિબંધિકાઓ પ્રગટ થયેલી છે ઋષિવાણી નામના ગ્રંથમાં અધ્યાત્મ અને ચિંતન વિષયક લેખું છે બીજા હાઈકુમાં રાતનું ચિત્ર છે દીપ હોલવાથી અંધારું થશે એની ચિંતા છે પણ બારીમાં તો ચંદ્ર ખીલી ગયો છે એ દ્રશ્ય આપણી નજર સામે ઊભું થાય છે કે બીજા હાઇકુમાં કવિ શેનું ચિત્ર આપેલું છે તો એમાં એને રાતનું ચિત્ર આપેલું છે અને દીપ હોલવાથી એટલે કે બંધ કરવાથી શું થશે અંધારું થશે અને પરંતુ એ બીજી બાજુ જુએ છે તો બારીમાં શું છે ચંદ્ર નિરાશા સામે એક આશાનું કિરણ તો છે જ અંધકાર અને પ્રકાશની બે સ્થિતિ સરસ રીતે પ્રગટ થઈ છે દુહા એ મૂળ લોક સાહિત્યનું સ્વરૂપ છે અત્યંત લાગવથી કોઈ પ્રસંગ ભાવ રજૂ થતો હોય છે કે દુહા શું છે કે એ લોક સાહિત્યનું સાહિત્ય સ્વરૂપ છે અને એ શું હોય કે દુવામાં ઓછામાં ઓછા શબ્દો દ્વારા ઘણું કહેવાની ક્ષમતા પણ હોય અને બે લેટીના દુવામાં શું જોવા મળે છે તો જીવનની સાચાઈ અને જીવન ઉપયોગી વિચાર રજૂ થતા હોય છે અત્યંત લાગવથી કોઈ પ્રસંગ ભાવ રજૂ થતો હોય લાગવ એટલે કે ટૂંકાથી પ્રથમ ઉત્તમ વ્યક્તિ બનવું એ એ કેટલું અઘરું છે ભાવ જુદા જુદા ઉદાહરણો દ્વારા વ્યક્ત થયો છે કે અહીંયા કાને પહેલાં દુવામાં શું છે કે આપણે ઉત્તમ વ્યક્તિ બનવું છે ને એ કેટલું અઘરું છે ને એ જુદા જુદા ઉદાહરણો દ્વારા અહીંયા કને વ્યક્ત થયો છે કુલદીપક થવું એટલે કે પોતાના કુળને ઉજાળવું કઠિન છે કે આપે સૌથી પહેલા કવિ અહીંયા દીપક કે આપણા કુળને ઉજાળવું એ શું છે કે મુશ્કેલ ભર્યું કામ છે એનાથી મુશ્કેલ કયું કામ છે તો દેશ દીપક થવું એ તો દુર્લભ વાત છે દુર્લભ એટલે કે મુશ્કેલીથી મળે તેવું જ્યારે જગતના દીપક બનવું આખા જગતને ઉજાળવું એ તો કોઈ ભગવાનનો અંશ હોય એ વ્યક્તિ જ કરી શકે કે આગળ કવિ શું કહે છે કે ભલે કુળ દીપક બનવું દેશદીપક બનવું પરંતુ એનાથી અઘરું કામ કયું છે તો જગદીપક બનવું એટલે કે જગતને ઉજાડવું જગત માટે સારા કામો કરવા એ કેવો વ્યક્તિ કરી શકે તો ભગવાનનો અંશ હોય ને એ જ કરી શકે બીજા દુવામાં છે કે આદર અને સ્નેહ છે એ હંમેશા જીવનની અંદર મહત્વના હોય છે આદર અને સ્નેહ વિના ઘરમાં સોનાનો વરસાદ થતો હોય તો પણ ત્યાં ન જવું જોઈએ કે કવિ શું કહે છે કે અહીંયા અતિથિ ભાવનાને મહત્વ આપી છે કે આદર અને સ્નેહ વિનાના ઘરમાં કે જ્યાં કને આપણને આદર ન મળે સ્નેહ ન મળે ત્યાં કને સોનાનો વરસાદ થતો હોય ને તોય આપણને ત્યાં જવું જોઈએ નહીં હવે સૌથી પહેલાં દુઓ સમજીએ કુલદીપક થવું કઠિન દેશદીપક દુર્લભ કે કુળને દીપાવનાર કુલદીપક થવું કેવું છે અઘરું છે અને દેશને દેશ દેશદીપક થવું પણ કેવું છે મુશ્કેલ છે જગદીપક જગદીશના અંશી કોક અલભ્ય કે કોક એટલે કે કોઈક અલભ્ય એટલે કે ન મેળવી શકાય તેવું કે વિશ્વને ઉજાળનાર જગદીપક થવું એટલે કે ઈશ્વરના કોઈક અંશ થવું એ તો શું છે કે એ ખૂબ જ મુશ્કેલીભરી કામ છે અને કોણ કરી શકે છે તો જે ઈશ્વરના અંશ હોય એ જ કરી શકે કે કુણને તારના દેશનું નામ રોશન અંશ જ હોઈ શકે એટલે કે અહીંયા કને આપે જોઈએ તો આપણા દેશની અંદર બુદ્ધ ભગવાનનું ઉદાહરણ છે કે જેને શું કર્યું છે આપણા જગતને માર્ગ બતાવ્યો છે આવ નહીં આદર નહીં નહીં નયનમાં ને તે ઘર કદી ન જાઈએ કંચન વર્ષે મેં કે અહીંયા કને અતિથિ ભાવનાને મહત્વ આપ્યું છે કવિએ કે હવે શું કહેવા માંગે છે કવિ કે જે ઘર જઈએ ત્યાં કને આપને આવકાર ન મળે આદર ન મળે કે કોઈની આંખમાં આપણા પ્રત્યે સ્નેહ જોવા ન મળે તો એવા ઘરે ક્યારે પણ જવાનું નહીં નયન એટલે કે આંખમાં કે ભલે ને ત્યાં કંચન કંચન એટલે કે સોનું કે ત્યાં કને ભલે ને સોનાનો વરસાદ થતો હોય મેહ એટલે કે વરસાદ કે ત્યાં સોનાનો વરસાદ થતો હોય ને તોય આપણને ત્યાં કને જવું જોઈએ નહીં જો આજના ઝડપી જમાનાની અંદર શું જોવા મળે છે કે કોઈ માણસ પાસે સમય જ નથી જીવનની દોડમાં એ એટલો અંધો બની ગયો છે કે જાણે માનવતા જ એની પાસે હોતી નથી પરિણામે શું થાય છે કે એના ઘરે કોઈ મહેમાન આવે છે ને તો એને ગમતું જ નથી એને પોસાતું નથી અને ક્યારેક એવું પણ બને છે કે એ લોકો એટલી આર્થિક પરિસ્થિતિ ધરાવતા ન હોય કે એનું આગત આગતા સ્વાગત કરી શકતા ન હોય હવે શહેરી જીવનની આ કરુણ વાસ્તવિકતા આપણને જોવા મળે છે ખરેખર તો અતિથિને પ્રેમ આદર ન મળે ને તો તેવા ઘરે ગમે એટલું ભલે ને એ ઘરમાં સોનાનો વરસાદ થતો એટલે કે પૈસા દર ઘર હોય તો એ આપણને જવું જોઈએ નહીં એવો ભાવ અહીંયા કને કવિએ કીધો છે જો ઘણી બધી તમે વાર્તાઓ કવિતાઓ ભણી હશે અતિથિ માટેની

કોઈ પ્રકાર નથી કે છે જીવન કેવો છે ગતિશીલ ચક્ર જેવો છે જીવનમાં એવું ક્યારે પણ ન બને કે સતત લોકો હાર્યા જ કરે કે સતત લોકો જીવ્યા જ કરે જીત્યા જ કરે અથવા તો સતત તેના જીવનમાં શું હોય સુખ જ હોય કે સતત તેના જીવનમાં દુઃખ જ હોય એવું ક્યારેય બનતું નથી સતત તે કોની જેમ તો ગતિશીલ ચક્રની જેમ હંમેશા ફર્યા જ કરે છે કે એની સાથે હાર અને જીત અને સુખ અને દુઃખ હંમેશા માણસની સાથે કેવા હોય છે જોડાયેલા જ હોય છે એવો કોઈ મુગટ બન્યો જ નથી જેનો માથે જરાય ભાર ન હોય કે કવિ આગળ શું કહે છે કે એવી કોઈ સત્તા કે એવો મુગટ બન્યું જ નથી કે જેને આપણે માથા પર મૂકવાથી આપણને ભાર લાગતો ન હોય કે જે વ્યક્તિ ટોચ ઉપર પહોંચે છે ઊંચાઈ ઉપર પહોંચે છે એટલે કે જે પદ એ પામતું હોય છે તો એના ઉપર શું આવે જવાબદારી પણ વધારાની આવવાની જ છે કશુંક મેળવવા માટે એને કશુંક ગુમાવવું પડતું હોય છે કોઈ પણ વસ્તુ એમને એમ કોઈને પણ મળતી નથી ક્યારેક એવું બને કે જવાબદારીથી એ લોકો શું કરતા હોય છે ભાગતા હોય છે કંટાળો આવતો હોય છે એ ભારલૂપ લાગતી હોય છે પરંતુ કવિ અહીંયા કને શું કહે છે કે એ જવાબદારીને એને શું કરવાનું છે આનંદથી એને વહન કરવાની છે એટલે કે એને આનંદથી ઉપાડવાની છે પરંતુ એવું તો ક્યારે જ ન બને કે જો એને એ મુગટ પહેર્યો છે તો એનો એ મુગટનો ભાર ન લાગે એટલે કે દરેકના જીવનની અંદર કાંઈક ને કાંઈક જવાબદારી હોય છે અને એ જવાબદારીને શું કરવાની છે શાંતિથી એનો વહન કરવાનો છે તમે વિદ્યાર્થી છો તો વિદ્યાર્થીની શું જવાબદારી છે સારી રીતના ભણવાની તો એને શું કરવાનું છે એ સારી રીતના એને ભણવા તેના નકશામાં નથી હોતી કે આ પંક્તિમાં કવિ શું કહે છે કે જિંદગીની સફળતા છે એ આપણી હાથની રેખાઓમાં જોવા મળતી નથી અને એના ઉદાહરણ દ્વારા એને સમજાવ્યું છે કે ચણાયેલી ઈમારત એના નકશામાં જોવા મળતી નથી કેવી રીતના જો આજે ને મોટાભાગે બે ચર્ચાઓ વધારે આપણે સાંભળતા હોઈએ છીએ કયું તો એક નસીબ અને બીજું છે આપણું પુરુષાર્થ કે બેમાંથી ચડ્યા તો કોણ છે સતત આપણને સાંભળવા મળે પરંતુ આ મુક્તકની અંદર કવિએ કોનો મહિમા કર્યો છે તો સફળતા ક્યારે મળે છે તો શું કરવાથી મળે છે તો પુરુષાર્થ કરવાથી મળે છે એટલે કે કવિએ અહીંયા કને પુરુષાર્થને મહત્ત્વ આપ્યું છે કે સફળ વ્યક્તિઓ ખૂબ સંઘર્ષ કરે છે ને એના પછી જે લોકોને શું મળે છે સફળતા પ્રાપ્ત થતી હોય છે હસ્તરેખાને આધારે કે નસીબના આધારે બેસી રહેવાથી એને ક્યારે પણ સફળતા મળતી નથી એના ઉદાહરણ માટે કવિએ કોનું આપ્યું છે તો ઇમારતનું ઉદાહરણ એટલે કે આર્કિટેક્ટ શું કરે છે ઇમારત બાંધવા માટે સૌથી પહેલાં એ શું કરે છે નકશો બનાવે છે પરંતુ એ નકશા કાંઈ ઇમારત નથી કે એ નકશો છે એ જોવાથી એને ઇમારત મળી જવાની છે નહીં મળે એના માટે તો એને શું કરવું પડશે મહેનત કરવી પડશે એ ઇમારતનું એને ચણતર કામ કરવું પડશે એટલે કે એને પુરુષાર્થ કરવો પડશે ત્યારે જ ઇમારત ઊભી થવાની છે એટલે કે હાથની રેખાઓ ઉપર નસીબ ઉપર બેસી રહેવાથી ક્યારેય પણ સફળતા મળતી નથી આપણને શું કરવું પડે છે સતત પ્રયત્નો કરવા પડે છે અને મહેનત કરવી પડે છે ત્યારે જ આપણને સાચી સફળતા મળતી હોય છે એના પછી હાઈકુ

ઘણું જ આપતા હોય છે કે હવા છે સૂર્યપ્રકાશ છે પાણી છે વૃક્ષોનો છાયો છે નદી ઝરણા સરોવર બધા શું કરે છે બધેને સમાનપણે આપે છે એ જ વસ્તુ અહીંયા કને કવિએ કીધી છે કે ઘર ભલેને નાનું હોય પરંતુ સૂર્યનો ઉજાસ છે એ શું કરે છે ઉજાસે આખે આખું આંગળું છે એ એકદમ ઉજાસમય બની ગયું છે અને એ આંગળું કવિને શું લાગે છે મોટું લાગે છે વ્યક્તિનું ઘર નાનું હોઈ શકે પરંતુ કુદરત તો કેવી છે વિશાળ છે એવા ઘણા બધા અર્થો છે આ હૈકાની અંદરથી નીકળે છે બીજું હાયકું છે દીપ હોલવું થશે અંધારું અરે બારીમાં ચંદ્ર કે બીજામાં કવિએ શું કીધું છે કે દીપ છે એ બુજાવી દેશે તો ચારે બાજુ શું થઈ જશે અંધારું થઈ જશે પરંતુ એ શું જુએ છે કે બારીમાં તો ચંદ્ર ખીલી ગયો છે ઊગી ગયો છે ચંદ્ર દેખાય છે એટલા માટે કવિ અહીંયા બે પરિસ્થિતિને સામે સામે મૂકી છે એક અંધકાર અને પ્રકાશ કે ચિંતા રૂપી જે નિરાશા છે અંધકાર છે એની સામે શું છે એક આશાનું કિરણ પણ જોવા મળે છે કોણ કે જો દીપક છે એ બુજાવી ગયો તો અંધારો થયું એટલે કે વ્યક્તિના જીવનમાં શું આવી નિરાશ આવી પરંતુ જો એ મહેનત કરશે સતત પ્રય પ્રયત્ન કરશે નિરાશ થવાને બદલે રસ્તો શોધવાનો પ્રયત્ન કરશે એનો મતલબ કે અહીંયા એને કોણ દેખાનું બારીમાં ચંદ્ર કે એ પ્રકાશ પાથરે છે ઈશ્વર શું કરે છે ક્યારેય પણ બધા રસ્તા બંધ કરતો નથી દાંત આપનાર ચાવડું પણ આપતો હોય છે એટલે કે એક રસ્તો બંધ થાય તો એ શું કરે છે આપણા માટે બીજો રસ્તો ખોલી જ દેતો હોય છે એ અહીંયા કને કવિ કહેવા માગે છે કોનું આયકો છે તો અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું હાયકું છે